આપનું શું કહેવું? અમારે મેક ઇન ઇન્ડિયા પલટા ફીતી કહેવું છે. મેક ઇન ઇન્ડિયામાં અમારે એવું એટલો પ્રોબ્લેમ, અમારે એઝ અ બિઝનેસ વુમન અત્યારે વાત કરું તો મારે પ્રોબ્લેમ છે કે મેક ઇન ઇન્ડિયાની જે બધી સ્કીમ છે એ મેજરલી એના માટે છે, ફોરેન કન્ટ્રીઝ માટે. ત્યાંથી તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવા હોય તમે ઇન્વેસ્ટમેન્ટ કરો, તમે મેક ઇન ઇન્ડિયા કરો, બરોબર છે? હવે અમારા જેવા બિઝનેસમેનને અભિખય થાય છે, જેલસી થાય છે કે અમે રહી ગયા, કેમ કે અમે તો એવું જ કામ કરે છે તો અમને સ્કીમનો બેનિફિટ કેમ નથી મળતો? એક પણ બીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે આપણે બહુ મ્યુઝિયમ વાંચે સહી એવી કહેવા માંગુ છું કે જેમ કે ટાટા નેનો આઈટમ એવી હતી કે આપણા ગુજરાતી લોકલ યુથ ને જોબ જોબ એમ્પ્લોયમેન્ટ મળશે. તમને આ નિયમ છે કે 40 કે 50 આ તો યાદ નથી કે કેટલા ટકા તો હોવું જોઈએ, પણ અનફોર્ચ્યુનેટલી એ લાભ ન મળ્યો. એટલે મારે કેવું છે કે આ પોઈન્ટ ઓફ વ્યૂથી કે જે આ બધી સ્કીમ જે થાય છે આપણે બધાને બહારવાળાને બેનિફિટ આપીએ છીએ, ને આ ઘણી વાર એવું થાય છે બહારનો છોકરો ઘરનો છોકરો ઘંટી ઘંટી ચાર બહારવાળા આટો ખાય છે, એવું એવું બધું થઈ રહ્યું છે. આ પોઈન્ટ પર મને બહુ અધ્યક્ષને જેલ મળે છે, ઇન્ડસ્ટ્રીના અધ્યક્ષને જેલી છે. પણ કમિંગ બેક ટુ જે જોબ આવશે આલ્ટરલી વન ડે, એટલું યાદ રાખજો કે જોબ જનરેશનની પીરિયડ છે, કારણ કે અત્યારે ઓટોમેટાઇઝેશન આવી રહ્યું છે. થઈ શું રહ્યું છે કે થાઈસ ટુ ટેકનોલોજી, જાણે કે ફોરેન માટે જોયું કે બધું આગળ જ કામ કરવાનું ચાલુ થયું છે, આપણે બધું જોયું છે. એટલે ઓટોમેટાઇઝેશનને લીધે થશે શું પ્રોબ્લેમ કે એટલા જોબ જનરેટ નહીં થાય. તમે અગર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઇન્ડસ્ટ્રી લેશો તો હવે લિમિટેશન, પહેલા શું હતું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જાણે કે અત્યારે મરેગામાં એ લોકો અમે 4 લાખ કામ કરાવી દઈશું, બરાબર છે? હવે 4 લાખ પોઈન્ટ એટલે બનાવે છે બે રીતે, પાણી બી મળે એટલે ફાર્મિંગમાં બી કામ લાગે અને બીજું એ લોકોને રોજી રોટી મળી જાય. પણ હવે અત્યારે જે પહેલા પોઈન્ટ બનાવવા માંગે તેના 25 લોકો જોઈએ હતા, હવે ખાલી 5 જ લોકો જોઈએ છે, કારણ કે મશીન જઈ ગયો છે. એવા કોઈ નામ નથી, કારણ કે મશીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે આપણી. મશીનનો ફાયદો છે કે કારણ કે કામ સારું થાય, પ્રોડક્ટિવિટી હાઈ થાય, એટલે ક્વોલિટી કામ થાય, ક્વોલિટી કામ એ ફાયદો છે. એટલે હવે જો પોઈન્ટ ઇસ કે જોબ જનરેશન તો એક લિમિટ આવી, કારણ કે તમે આખા બજેટમાં જોયું, લાસ્ટ મને યાદ છે બજેટમાં 8 લાખ જનરેશન થશે આમ તેમ બધું લખ્યું, આ વખતે નથી આપ્યું. કેમ નથી આપ્યું? કારણ કે એક લિમિટ આવે છે, અને એટલે એ લોકો શું છે હવે સ્કિલ ડેવલપમેન્ટનો પોઈન્ટ ઓફ કે લોકો પોતપોતાના નાના ઉદ્યોગ બને, જેને કેટલાક સજીવ હોય તો પોતાનું પેલું સેફ્ટી મશીન થી નવી ઉદ્યોગ ચાલે, એવા પણ હવે લોકો થ્રસ કરવા માંગે છે. બાકી આ જેમ કે આ પ્લમ્બિંગ આવી ચીજો તો જરૂર રહેવાની છે, એમાં એમાં પોસિબલ જ નથી કે એમાં મશીન આવશે ને ઓટોમેશન થશે. એટલે ધટ ઇઝ નોટ થ્રસ્ટ ઇઝ. બીજી વાત કે અત્યારે હું જયારે એમાં કામ કરી રહ્યો છું સ્કિલ ડેવલપમેન્ટમાં, તો મેજરલી જેને કે અકાઉન્ટિંગના જોબ્સ યા કમ્પ્યુટર રિલેટેડ જોબ્સ એમાં વધારે જલ્દી લોકોને એમ્પ્લોયમેન્ટ મળી જાય છે, પણ બીજા જેને કે મિકેનિકલ જોબ્સ એટલે એમ્પ્લોયમેન્ટ નથી મળી રહ્યું. કેમ નથી મળ્યું? બીકોઝ ઓફ ઓટોમેટાઇઝેશન. એટલે આ બધો પોઈન્ટ ઓફ વ્યૂ છે. પણ કમિંગ બેક ટુ તમારો જે મેક ઇન ઇન્ડિયાનો પોઈન્ટ હતો, મારે એટલું જ કહેવું છે કે એક પોઈન્ટ સારી છે કે બહારથી ફંડ આવી રહ્યા છે, પણ અમારા જેવા નદી કોઈ ધ્યાન રાખે તો સારું.